પોલિમર પદાર્થોના વર્ગીકરણની અંદર ચોથો પ્રકાર છે આણ્વીય બળ. પોલિમરની અંદર જે આણ્વીય બળ રહેલું હોય છે એ આણ્વીય બળના આધારે પોલિમર પદાર્થોનું વર્ગીકરણ. તો પોલિમર પદાર્થની અંદર અલગ અલગ ગુણધર્મો રહેલા હોય છે, જેમ કે પોલિમર પદાર્થની અંદર રહેલી તણાવ શક્તિ, તેની સ્થિતિસ્થાપકતા, તેની ખેંચાણ ક્ષમતા વગેરે અને વગેરે ગુણધર્મો અલગ અલગ પોલિમરની અંદર અલગ અલગ માત્રાની અંદર રહેલા હોય છે અને તેના આધારે જ દરેક પોલિમર પદાર્થનો અલગ અલગ ક્ષેત્રમાં, દરેક ચોક્કસ પ્રકારના પોલિમરનો ચોક્કસ પ્રકારના ક્ષેત્રની અંદર ઉપયોગ થાય છે. જેમ કે પોલિથીન બનાવેલું છે તો પોલિથીનની ખેંચાણ ક્ષમતા જે પ્રમાણમાં વધારે હોય છે, આથી તેનો ઉપયોગ પ્લાસ્ટિકની થેલીઓની અંદર કરવામાં આવે છે. તેનો ઉપયોગ કોઈ દિવસ ટાયર બનાવવામાં કરવામાં આવતો નથી, કારણ કે તેની ખેંચાણ ક્ષમતા વધારે છે. આમ દરેક ચોક્કસ પ્રકારના પોલિમરનો ચોક્કસ પ્રકારના ક્ષેત્રની અંદર તેના ગુણધર્મોના આધારે ઉપયોગ કરવામાં આવે છે. તો જે આ તેની અંદર રહેલા ગુણધર્મો છે એ તેની અંદર રહેલા આકર્ષણ બળો, આંતરાણ્વીય જે આકર્ષણ બળો છે એ અને હાઇડ્રોજન બંધના કારણે જોવા મળે છે. આ આકર્ષણ બળના આધારે પોલિમરની લાંબી શૃંખલાઓ અને શાખાઓની અંદર પણ વિવિધતા જોવા મળે છે અને આ આકર્ષણ બળોના આધારે જ પોલિમર પદાર્થની નીચેના ચાર પદાર્થોની અંદર વર્ગીકરણ કરી શકાય છે. એક છે ઇલેસ્ટોમર, બીજો પ્રકાર છે રેસાઓ, ત્રીજો છે થર્મોપ્લાસ્ટિક, ચોથો છે થર્મોસેટિંગ પ્લાસ્ટિક. તો સૌથી પહેલો એનો પ્રકાર છે ઇલેસ્ટોમર પદાર્થો. ઇલેસ્ટોમર પદાર્થો, તો વિદ્યાર્થી મિત્રો, જે પોલિમરની અંદર તેની ખેંચાણ ક્ષમતા એટલે કે જેની સ્થિતિસ્થાપકતા વધારે હોય તેવા પોલિમર પદાર્થોને ઇલેસ્ટોમર પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. આ પદાર્થો સામાન્ય રીતે ઘન અવસ્થાની અંદર રહેલા હોય છે. તેની અંદર જે મોનોમર, ઇલેસ્ટોમર પદાર્થની અંદર જે મોનોમરના અણુઓ આવેલા હોય છે તે મોનોમરના અણુઓ વચ્ચે અંદરો અંદર નિર્બળ પ્રકારનું આંતરઆણ્વીય આકર્ષણ બળ રહેલું હોય છે. આ નિર્બળ આંતરઆણ્વીય આકર્ષણ બળના કારણે આ પદાર્થને જ્યારે ખેંચવામાં આવે ત્યારે તે અણુઓ એકબીજાથી ખેંચાણ અનુભવે છે અને પોલિમર પદાર્થને ખેંચી શકાય છે. પરંતુ જેવો તેને મૂકી દઈએ તરત તે પોતાની મૂળ અવસ્થામાં પાછો થાય છે. તેનું કારણ છે આવા પોલિમર પદાર્થની અંદર વચ્ચે વચ્ચે મિશ્ર બંધ, મિશ્ર જે આગળ જોયું આપણે મિશ્ર બંધ પ્રકારની, મિશ્ર બંધિત પ્રકારની રચના પણ રહેલી હોય છે. તેના કારણે તેને છોડી દેતા એ પોલિમર પદાર્થ પોતાના મૂળ અવસ્થામાં પાછો ફરે છે. ઇલેસ્ટોમર પદાર્થની અંદર આમ ખેંચાણનો ગુણધર્મ એટલે કે ઇલાસ્ટિકનો જે ગુણધર્મ રહેલો છે તેના કારણે તેનો ઉપયોગ પણ બહોળા પ્રમાણમાં થતો જોવા મળે છે. તેના ઉદાહરણની અંદર જોઈએ તો કુદરતી રબર, નિયોપ્રિન, બુન્ના એસ, બુન્ના એન વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નિયોપ્રિનની વાત કરીએ તો નિયોપ્રિનનું ઉદાહરણ અણુ CH2CCl, ડબલ બંધ CH CH2, આ નિયોપ્રિનનો અણુ આ પ્રકારનો જોવા મળે છે. નિયોપ્રિનના અણુની આ પ્રકારની રચના જોવા મળે છે. આવા પદાર્થોને ઇલેસ્ટોમર, જે ઇલાસ્ટિકનો ગુણધર્મ ધરાવે છે, ફરીથી સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે, એવા પદાર્થોને ઇલેસ્ટોમર પદાર્થો કહે છે. ત્યારબાદ બીજો પ્રકાર છે રેસાઓ. બીજો પ્રકાર રેસાઓ, તો જે પદાર્થોની અંદર ખૂબ જ ઊંચી તણાવ શક્તિ હોય તેવા પદાર્થોને રેસાઓ તરીકે ઓળખવામાં આવે છે. રેસાઓ જે હોય છે તે રેસાઓની અંદર મોનોમરના અણુઓની વચ્ચે, મોનોમરના અણુ વચ્ચે ઊંચું આંતરઆણ્વીય આકર્ષણ બળ આવેલું હોય છે. જે રેસાઓ હોય તેની અંદર ખૂબ જ ઊંચા પ્રકારનું આંતરાણ્વીય આકર્ષણ બળ અને હાઇડ્રોજન બંધ રહેલું જોવા મળે છે. આ આકર્ષણ બળો લાંબી શૃંખલાને એકબીજાને, એકબીજાની ખૂબ જ નજીક લાવે છે. પરિણામ સ્વરૂપ તેની અંદર સ્ફટિકીય ગુણધર્મો ઉમેરાય છે. સ્ફટિકીય ગુણધર્મો ઉમેરાય
છે. આના કારણે રેસાઓ ખૂબ જ મજબૂતાઈ ધરાવતા ઊંચી મજબૂતાઈ ધરાવતા જોવા મળે છે. આમ જે મોનોમરના અણુની અંદર મોનોમરના અણુ વચ્ચે ખૂબ જ ઊંચું અંતરાણીય આકર્ષણ બળ અને હાઇડ્રોજન બંધ આવેલા હોય એવા પદાર્થને રેસાઓ તરીકે ઓળખવામાં આવે છે. તેના ઉદાહરણની અંદર નાયલોન, ટેરિલિન, ટેરિલિન, પોલિએસ્ટર વગેરે રેસાઓનો સમાવેશ થાય છે. જે નાયલોન 66 આપણે આગળ ઉદાહરણની વાત કરી તો એ નાયલોન 66 પણ એક પ્રકારના રેસાઓ જ છે. અને નાયલોન 66 નું પણ રેસાઓની અંદર સમાવેશ થાય છે. એના પછી ત્રીજો પ્રકાર છે થર્મોપ્લાસ્ટિક પોલિમર. તો થર્મોપ્લાસ્ટિક પ્રકારના પોલિમર, તો આ પ્રકારના પોલિમરની અંદર જે વિરાટ અણુઓ આવેલા હોય છે એ લાંબી શૃંખલાઓની અંદર થોડા ઘણા અંશે શાખાઓ, જે આપણે બંધારણની અંદર ત્રણ પ્રકાર જોયા હતા એની અંદર સૌથી પહેલા રેખાઓ સાદી રેખા જેવી રચના હતી, ત્યારબાદ શાખીય રચના હતી. તો વચ્ચે વચ્ચે આ પોલિમરની અંદર શાખીય રચનાઓ પણ આવેલી જોવા મળે છે. આ પોલિમર પદાર્થોને જ્યારે સામાન્ય તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે તેઓ તરત નરમ બની જાય છે. જે રેગ્યુલર યુઝની અંદર આપણે પોલિમર જોઈએ છીએ બધા પોલિમર આ પ્રકારના હોય છે કે જેને ગરમ કરવામાં આવે તરત જ તેઓ નરમ બની જાય છે અને જેવા તેને ઠંડા પાડવામાં આવે પાછા તરત તેઓ સખત બની જાય છે. આ પોલિમર ઊંચા તાપમાને તેના બંધારણમાં ફેરફાર થતું રહે છે. આ પોલિમર પદાર્થનું જે આંતરાણ્વીય આકર્ષણ બળ છે ગરમ કરતા નરમ બને અને ઠંડા કરતા સખત બનતા જોવા મળે છે. તો જે આ પોલિમર પદાર્થો છે તેની અંદર જે આંતરાણ્વીય આકર્ષણ બળ છે એ આંતરાણ્વીય આકર્ષણ બળ એ ઇલેસ્ટોમર કરતા વધુ અને રેસાઓ કરતા ઓછું જોવા મળે છે. આંતરાણ્વીય આકર્ષણ બળ થર્મોપ્લાસ્ટિકનું થર્મોપ્લાસ્ટિકની અંદર જે રહેલું જે આંતરાણ્વીય આકર્ષણ બળ છે એ ઇલેસ્ટોમર કરતા વધુ છે, પરંતુ રેસાઓ કરતા તેમનું જે બળ હોય છે એ પ્રમાણમાં ઓછું જોવા મળે છે. આમ થર્મોપ્લાસ્ટિક પ્રકારના પોલિમર એટલે એવા પોલિમર કે જેમને ગરમ કરતા તે નરમ બને અને ઠંડા કરતા ફરીથી મજબૂત થાય એ પ્રકારના પોલિમરને થર્મોપ્લાસ્ટિક કહેવામાં આવે છે. તેના ઉદાહરણની જો વાત કરીએ તો તેમને તેની અંદર પોલિથીન, પોલિવિનાઇલ ક્લોરાઇડ, પોલિસ્ટાયરીન વગેરેનો સમાવેશ થાય છે. પોલિથીન, પોલિવિનાઇલ ક્લોરાઇડ, પોલિસ્ટાયરીન વગેરેનો સમાવેશ થતો જોવા મળે છે. ત્યારબાદ જે છેલ્લો પ્રકાર છે ચોથો, જે થર્મોસેટિંગ પ્લાસ્ટિક, થર્મોસેટિંગ પ્લાસ્ટિક. તો થર્મોસેટિંગ પ્લાસ્ટિકની અંદર પોલિમરના જે વિરાટ અણુ હોય છે એ અણુનું બંધારણ થર્મોસેટિંગ પ્રકારનું એટલે કે મિશ્ર બંધિત પ્રકારનું જોવા મળે છે. તેના અણુ મોનોમરના અણુ અહીં અણુ મિશ્ર બંધિત પ્રકારની રચના ધરાવે છે તેની અંદર જે શાખાઓ હોય છે એ શાખાઓની અંદર વચ્ચે વચ્ચે એકબીજા સાથે સહસંયોજક બંધ આવેલા હોય છે. આ પોલિમર પદાર્થોને સામાન્ય તાપમાને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે તેઓ નરમ પડતા નથી, કારણ કે જે મિશ્ર બંધ હોય છે તેની અંદર મોનોમરના અણુઓ વચ્ચે સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. માટે આ બંધ સરળતાથી તૂટતા નથી, માટે તેમને ગરમ કરતા નરમ બનતા નથી, તેમને ગરમ કરવામાં આવે ત્યારે નરમ બનતા નથી. અને જો તેમને ખૂબ જ ઊંચા ગરમ કરી દીધા હોય તો તેના બંધારણની અંદર ફરીથી પાછા તેમને સખત બનાવી શકાતા નથી. એટલે કે થર્મોસેટિંગ પોલિમર જે
એ સખત અને મજબૂત હોય છે તે ઘસારાનો પ્રતિકાર કરી શકે છે તે ઘસારાનો પ્રતિકાર કરી શકે છે માટે જે જગ્યાએ ઘસારો વધારે પડતો હોય એ જગ્યાએ થર્મોસેટિંગ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે તે સારા વિદ્યુત અને ઉષ્માના અવાહક હોય છે વિદ્યુત અને ઉષ્માના ઉષ્માના અવાહક હોય છે તેના કારણે જે ઉષ્મા જે ઇલેક્ટ્રિક સિટીનો ઉપયોગ કરતા ઉપકરણો છે તેની અંદર થર્મોસેટિંગ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે તેના ઉદાહરણોની અંદર બેકેલાઇટ અને મેલેમાઇટ અને મેલેમાઇટ એ થર્મોસેટિંગ પ્રકારના પ્લાસ્ટિક છે આમ વિદ્યાર્થી મિત્રો આંતર આણ્વીય બળના આધારે જ્યારે પોલિમર પદાર્થનું વર્ગીકરણ કરવામાં આવે ત્યારે તેમને કુલ ટોટલ ચાર પ્રકારોમાં વહેંચી શકાય છે એક છે ઇલેસ્ટોમર બીજું છે રેસાઓ ત્રીજું છે થર્મોસેટિંગ થર્મોપ્લાસ્ટિક અને ચોથું છે થર્મોસેટિંગ પ્લાસ્ટિક